અલ્યા પેથા તારા તો લગન હતા, એનું શું થયું પછી? હવે થાય શું અલ્યા, જોઈન લઈને નીકળ્યા હતા, પચવાની પરમિશન હતી, 5-6 જણા થઈ ગયા, અને જે મોડવે પોલીસ આવી અને જે લાફડાયા છે, જે ભોઠાયા છે, બંડિયા શીખ ફડાઈ નાખી, અને વેવણ ને વેવાય તો બંડિયા ઠીકી ગયા. હું હાથમાં ના આવ્યો. અલ્યા ડોબા જેવા, તને ખબર છે કે લોકડાઉન છે તો આટલા મોણો ભેગો ના કરાય. અલ્યા હવે ના છે ને પાડવો, ઘરના થઈ ગયા બધા થઈને પચા, પાડોશી ને ગોમ વાળા થઈ ગયા પચા, બોલ. આ તો હોજ જણા થયા ને પણ. અલ્યા આ ભાઈબંધો ને ચો સુલામાં નાખવા, હવે ઈયાની ગર્લફ્રેન્ડ ને લઈને આયા, ઈયાના પાડોશી ને લઈને આયા, ઈયાના ગોમ વાળા ને લઈને આયા, આજુબાજુ ઈયાના કોઈ સર્કલ વાળા રખડા હતા મારા જેવા, ઈયાને લઈને આયા બોલ. અને ગોમના કૂતરાય બાચી ના રાખ્યો, જીપડા ભરી ભરીને પાડાય લઈને આયા બોલ. પછી તો થાય જ પ્રાણે. ઓમ આ બધા ભાઈબંધ પ્યાણેલા છે કે વોંટા? એકો એક વોંટા છે, બધા 45 50 12 જાતા રહ્યા છે, પણ કોઈ છોકરી દેવા તૈયાર નથી થતું ને. હવે એ બધા વોંટા છે તો તારા લગ્ન ચો મોય માંથી થવા દે. હવે લગ્ન થાય ને તો એક કે નબળા નથી કેવું. હવે લગ્ન ના થાય, હવે ઘર ઘેણું થાય. અલ્યા મને ખબર પડી કે વેરશીબા ના ઘુઘુ ની જોન દોહવાર જઈને દોહવાર પાસી આવી. અલ્યા એ ઘુઘુ છે જ કરમ ભમરાળો, હું નોનપણ થી આને જોતો આવું છું. વેલેન્ટાઇન ડે ઉપર છોકરીઓ એને રાખડીઓ બાંધીને જાતી રહી. બોલ તો શું લાગે છે, એના લગ્ન થાય છે કે નહીં થાય? એ તો એના બાપ ના થાય તો એના થાય. એટલે એટલે એમ કે એનો બાપે વોંઢો છે. ઘુઘુ કોલકાતા ના મેળા માંથી મળ્યો છે. કોભનો મેળો તો અભળ્યો તો, આ કોલકાતા નો વિરે નવો નીકળ્યો છે. ચમ કોભમાં એક જ મેળા ભરાય, બીજે ચોય ના ભરાય? એ તો ઠીક છે, પણ આ વાતની ઘુઘુ ને ખબર છે કે નહીં? મેં કીધું તું એને એકવાર, તો એ પાછો મને એમ કે છે આ વાત મારા બાપા ના કહેતા, નકા ઈયોને દુઃખ લાગશે. બોલો હવે ઘુઘુ ની વાત મેળો તમે, હાવ ગોડા મગજ નો છે એ તો. હવે તારો બાપ ગોડા મગજ નો. અરે ઘુઘુ અમે તારું નતા કેતા, અમે ઓલા પથુબા ના ઘુઘુ નું કેતા હતા. હવે પથુબા ના છોકરા નું નામ તો, એક નું નામ રૂપસિંહ છે ને બીજા નું નામ કાળો છે. કાળા ને બધા ઘુઘુ કઈ બોલાવે છે. હવે ઈ બધું જો તેલ લેવા, હું તમને બધાને ઈ કેવા આવ્યો છું કે મારા લગ્ન અમદાવાદ માં નક્કી થયા છે, એટલે અમને આમંત્રણ દેવા આવ્યો છે એમ ને? હા, હું આમંત્રણ દેવા નથી આવ્યો, પણ હું એમ કેવા આવ્યો છું કે તમે એક કે આવતા નહીં લગ્નમાં. જમલ્યા, મારા પપ્પાએ કીધું છે કે તાર લુખા ભાઈબંધોને કહી દેજે કે અહીંયા અમારે લુખાઓની જરૂર નથી. એટલે અમે બધા લુખા છો એમ ને? ના ના, તમે લુખા નથી, તમે લુખા છો. ઘુઘુ તું ભલે અમને લુખા સમજતો હોય, પણ એક દાડો જરૂર પડે અને યાદ કરજે, કાળી રાજે એમ કહેવાય કે પૈસાની ભરેલી બોરિયા તારા ઘરે પહોંચાડશે, બળદ ગાડા ઉપર, જેમ કે પેટ્રોલનો ભાવ વધી ગયો છે. હવે પૈસાની બોરિયા નથી જોતી, બુધાલાલનું પેકેટ જુએ છે. પડ્યું છે આબરૂના ટકા કરી દે, તારી પાસે પડી છે? હતા 10 પેકેટ, પણ પાડો ખાઈ ગયો. અત્યારે મુએ બાવળિયાની પાલી ઉપર દાડા કાઢું છું. તારી પાસે છે? બજારમાં ગયો તો લેવા, પણ લુગડા ભેગા બેડાય ફડાઈ ના આવ્યો છું. તારી પાસે છે? ઓએ 2 પેકેટ છે મારી પાસે તો. તો ખબરાય ને પુડા આમ શું કરે છે તું તો? મારા નથી, મારા પપ્પાના છે, અને લગ્નમાં આવતા નહીં લુકુ. 2 વેતની છડી પહેરતું છોકરું ઓપડી આબરૂના ટકા કરીને જાતું રહ્યું. બોલો હવે હતી કદી વરી? હતી કદી એટલે? અલે આખા ગામમાં નામ છે મારું. રાતે કુકની દુકાનનું તાળું તૂટ્યું હોય તો હવાના બધા તને યાદ કરે નહીં? હવે એ તો ધંધો છે આપણો, કરવા પડે બોડા. એટલે તને પોલીસની બીક નથી લાગતી? બીક મને પોલીસની? એટલે આ ભાઈની એન્ટ્રી પડે ને એટલે. એટલે આ મોબાઈલની રિંગટોન છે, મોબાઈલની વંડિયા ઠેકી ગયા.